શ્રી સંસ્કાર વિદ્યાલયમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય આસપાસ માં તમારું દ્વિતીય સત્રનું જે પ્રથમ પ્રકરણ છે નદીની સફર તેનું અધ્યયન કરીશું. તમે બધા મિત્રો નદી કિનારે તો ફરવા ગયા જ હશો, તો કેટલી મજા આવે છે નદી કિનારે. નદીનું પાણી કેવું ચોખ્ખું અને નિર્મળ હોય છે, પરંતુ જેમ નદીનું પાણી આગળ વધતું જાય છે તો કેવી રીતે દૂષિત થાય છે એના વિશે આપણે આજે અધ્યયન કરીશું. બાળ મિત્રો, નદીની જે શરૂઆત થાય છે તે પહાડોમાંથી થાય છે. પહાડોમાંથી પાણી આગળ વધતું વધતું આ એનો પ્રવાહ આગળ વધે છે અને એમ તે ગામડામાં કે શહેર વચ્ચે થઈને આગળ વધતો હોય છે. તે દરમિયાન તેમાં શું શું થાય છે અને કેવી રીતે પાણી દૂષિત થાય છે અને કેવી રીતે એ પાણી વિષ બની જાય છે તે વિશે આજે આપણે માહિતી મેળવીશું. પાણીની શરૂઆત જેમ કે તમે જાણો છો મિત્રો પહાડોમાંથી થાય છે. જ્યાંથી એની શરૂઆત થાય છે તે પાણીનો જે પ્રવાહ હોય છે તે કેવો હોય છે, સ્વચ્છ, એકદમ પીવા જેવું પાણી નદીમાં હોય છે, એકદમ કાચ જેવું પાણી. જેમ કે તમે એમાં આકાશનું પ્રતિબિંબ પણ જોવા માંગો તો જોઈ શકો છો એટલું સ્વચ્છ પાણી જ્યારે એની શરૂઆત થાય છે પહાડોમાંથી ત્યારે હોય છે. પરંતુ જેમ જેમ એ પાણીનો સ્ત્રોત આગળ વધતો જાય છે, ગામડાઓમાંથી જાય છે, તો ગામડામાં જ્યારે એ પાણી નદીનું પાણી જાય છે તો એમાં કેવી રીતે લોકો ઉપયોગ કરે છે પાણીનો, તો એ પાણીનો ઉપયોગ લોકો કપડાં ધોવામાં કરે છે, વાસણ ધોવામાં કરે છે, એમના પશુઓ જે હોય પાલતુ જાનવરો હોય એ જેમ કે ગાયો ભેંસો તો એમને નવડાવે છે, એમને પાણી પીવડાવે છે, એમ બીજા પણ કેટલાક કાર્યો કરે છે જેથી જેને કારણે નદીનું પાણી જે છે ગંદુ થાય છે. અને એનાથી શું થાય છે કે જે જળચર પ્રાણી છે જેમ કે માછલીઓ તો એમને એટલું બધું નુકસાન તો થતું નથી, પરંતુ જે ગંદકી પાણીમાં મળે છે એથી જે જળીય જે પ્રાણીઓ છે એમને ઘણું ખરી નુકસાનીનો સામનો કરવો પડે છે. જેમ જેમ નદીનો પ્રવાહ આગળ વધતો જાય છે તેમ પાણી શહેર કે કોઈ મોટા ઉદ્યોગોની પાસેથી વહે છે ત્યારે એ ઉદ્યોગોમાંથી જે કેમિકલ કચરો જે પાણીમાં છોડવામાં આવે છે જેને કારણે જળચર જે પ્રાણી છે એના મૃત્યુ થાય છે અને પાણી વિષિલું થાય છે. તો મિત્રો આ રીતે નદીનું પાણી જે એકદમ સ્વચ્છ અને પીવાલાયક હતું તેમ આગળ જતાં વિષિલું અને ગંદુ થઈ જાય છે અને એ વિષિલું પાણી બધી જ રીતે હાનિકારક હોય છે. જો એ પાણી જમીનમાં આવે ને જમીનમાં જો એ પાણી રેડવામાં આવે તો એમાં પણ કોઈ તમે ફળદ્રુપતા જળવાઈ રહેતી નથી જમીનને, અને આમ એ પાણી જમીનને પણ નુકસાન કરે છે. તો બાળમિત્રો અહીં આપણો પ્રથમ પાઠ જેનું નામ છે નદીની સફર એ પૂર્ણ થાય છે. અહીં તમને કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો આવેલા છે જે તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તમારો પહેલો પ્રશ્ન છે, નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાં પાણીનો રંગ કેવો હોય છે? તો મિત્રો નદી જે છે તે પહાડોમાંથી શરૂ થાય છે અને જ્યાં એની શરૂઆત થાય છે તે પાણીનો પ્રવાહ પાણીનો રંગ એકદમ સ્વચ્છ હોય છે, એકદમ એમાં આકાશ આપણે જોઈ શકીએ એવું સ્વચ્છ પાણી હોય છે. અને બીજો પ્રશ્ન છે, નદીમાં કેવા કેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે? તો નદીમાં કેવા પ્રાણીઓ હોય, માછલી હોય, કાચવા હોય, બીજા નાના મોટા જીવજંતુઓ જે પાણીમાં નિર્વાહ કરે છે તે આપણે જોઈ શકીએ છીએ. તમારો ત્રીજો પ્રશ્ન છે, પૂર આવે ત્યારે શું થાય છે? મિત્રો તમે ક્યારેય પૂરનો સામનો કર્યો છે? તમે ક્યારેય પૂર જોયું છે? નદીમાં જ્યારે પૂર આવે તો ઘણા ખરા ગામડામાં પાણી ઘૂસી જાય છે જેને કારણે ઘણી મોટી હોનારત થાય છે, ઘણા ખરા લોકોના ઘર તૂટી જાય છે, ઘણી ખરી નુકસાની થાય છે. મિત્રો પછી તમારો ચોથો પ્રશ્ન છે, શું દરિયાનું પાણી પીવાલાયક હોય છે? કેમ, તમે ક્યારેય દરિયાનું પાણી પીને જોયું છે? મિત્રો દરિયાનું પાણી કેવું હોય છે? તો ખારું હોય છે, એને કારણે એ પીવાલાયક હતું નથી. તો આ પ્રશ્નનો જવાબ શું આવશે? ના, દરિયાનું પાણી પીવાલાયક હતું નથી. કેમ? કારણ કે તે ખારું હોય છે. તમારો પાંચમો પ્રશ્ન છે, નદી કે તળાવ હોય ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે? તો મિત્રો જ્યાં નદી કે તળાવ હોય ત્યાં પહેલો તો બગલો તો આવે જ, પછી બગલો છે, કાબર છે, જે શિકાર કરીને ખોરાક મેળવે છે તે દરેક પક્ષી આપણે ત્યાં જોઈ શકીએ છીએ. તો અહીં આપણો પાર્ટ 1 નદીની સફર પૂર્ણ થાય છે.